ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 2નું સ્વાધ્યાયપત્ર, પેન્સિલ, રબર, સંચો, જરૂરી વસ્તુઓ સાથે રાખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું સ્વાધ્યાયપત્ર કાઢો. સ્વાધ્યાયપત્રમાં જુઓ, ગુજરાતી વિષયમાં પાના નંબર 12 પર પહોંચ્યા હતા. તો આપણે ત્યાંથી શરૂઆત કરીશું. તો તેમાં જુઓ, નવો પ્રશ્ન આવ્યા હતા, પેન્સિલ સાથે રાખવાની છે. અહીંયા સૂચના આપેલી છે, નીચેનામાંથી અલગ પડતા શબ્દ પર લંબગોળ કરો. અહીંયા જે શબ્દ અલગ પડે છે તે શબ્દ પર લંબગોળની નિશાની આપણે કરવાની છે, બરાબર? તો અહીંયા જુઓ, નંબર 1, વેલણ, ચમચી, થાળી, કંપાસ. તો અહીંયા વેલણ, ચમચી, થાળી આ રસોડાની વસ્તુઓ છે, અને કંપાસ છે એ સારાની એટલે કે દફતરની વસ્તુ છે. તો તેની પર આપણે લંબગોળ કરીશું, બરાબર? તે અલગ પડે છે. હવે નંબર 2, ગાજર, ટામેટા, કેરી, બટાકા. તો અહીંયા ગાજર, ટામેટા, બટાકા એ શાકભાજી છે, અને કેરી છે એ ફળ છે, એટલે આપણે કેરી પર લંબગોળ કરીશું, બરાબર? આગળ નંબર 3, કાતર, વડ, લીમડો, આંબો. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, વડ, લીમડો અને આંબો એ વનસ્પતિ છે, અને કાતર છે એ ચીજ વસ્તુ છે. તો આપણે કાતર પર ગોળ કરી દઈશું, બરાબર? ચાલ, કૂતરો, ગાય, બિલાડી, કોયલ. તો અહીંયા કૂતરો, ગાય, બિલાડી આ છે એ પાલતુ પ્રાણીઓના નામ આપેલા છે, અને કોયલ છે તે પક્ષી છે, એટલે આપણે કોયલ પર ગોળ કરીશું લંબગોળ, બરાબર? આ રીતે તમારે પણ કરી દેવાનું મારી સાથે. 5, હવે કુંભાર, સુથાર, મોર, લુહાર. હવે જુઓ, કુંભાર, સુથાર, લુહાર આ ત્રણેય છે એ વ્યવસાયકારો છે, અને મોર છે એ પક્ષી છે, એટલે આપણે મોર પર લંબગોળ કરી દઈશું, બરાબર? હવે નંબર 6, મગર, ગાય, માછલી, જળ બિલાડી. હવે મગર, માછલી અને જળ બિલાડી આ ત્રણેય પાણીમાં જોવા મળતા પ્રાણીઓ છે, અને ગાય છે એ પાલતુ પ્રાણી છે. તો આપણે શેની પર લંબગોળ કરીશું? ગાય પર, બરાબર? નંબર 7, પેન્સિલ, રબર, સંચો, સફરજન. હવે જુઓ, પેન્સિલ, રબર અને સંચો ત્રણેય વસ્તુઓ એવી છે કે જે શાળાની વસ્તુઓમાં તેનો સમાવેશ થાય છે, અને સફરજન છે તે ફળ છે, એટલે તે અલગ પડે છે. તેની પર આપણે લંબગોળ કરી દઈશું, બરાબર? હવે નંબર 8, કેરી, કેળું, ડુંગળી, દાડમ. હવે જુઓ, કેરી, કેળું, દાડમ આ ત્રણેય વસ્તુઓ ફળ છે, અને ડુંગળી છે જેનો સમાવેશ શાકભાજીમાં થાય છે, એટલે આપણે ડુંગળી પર લંબગોળ કરી દઈશું. હવે નંબર 9, કાગડો, ચકલી, કાબર, હાથી. તો કાગડો, ચકલી, કાબર આ ત્રણેય છે એ પક્ષીઓના નામ છે, અને હાથી છે એ પ્રાણી છે, બરાબર? એટલે આપણે હાથી પર ગોળ કરી દઈશું. અને આમ જુઓ, 2 જવાબ આવશે આમાં. જુઓ વિદ્યાર્થી મિત્રો, રંગની દ્રષ્ટિએ જોઈએ તો કાગડો કાળો હોય, કાબરે કાળી હોય અને હાથી પણ કાળો. તો એ રીતે જોવા જઈએ તો ચકલી પર પણ આવે, બરાબર? પરંતુ આપણે અહીંયા પ્રાણીઓની દ્રષ્ટિએ જોઈએ છીએ. કાગડો, ચકલી અને કાબર ત્રણેય પક્ષીઓ છે, અને હાથી છે એ પ્રાણી છે, બરાબર? એટલે આપણે હાથી પર કર્યું છે. હવે નંબર 10, આંબો, ગુલાબ, જાસૂદ, મોગરો. હવે જુઓ બાળ મિત્રો, ગુલાબ, જાસૂદ, મોગરો આ ત્રણેય છે એ ફૂલોના નામ છે, અને આંબો છે એ વનસ્પતિ છે, ઝાડ
એ ઝાડ છે બરાબર, અને આ ફૂલ છોડના નામ, ફૂલના નામ છે. તો આંબા પર કરીશું આપણે બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. જુઓ અવિભાગમાં અહીંયા સાધનોના નામ આપેલા છે અને બ વિભાગમાં વ્યવસાયકારોના નામ આપેલા છે. તો જે વ્યવસાયકાર જે સાધન વાપરે તે આપણે જવાબના ખાનામાં લખવાનું છે. તો અહીંયા જુઓ નંબર એક ચોક દસ્તર. તો ચોક અને દસ્તરનો ઉપયોગ કોણ કરે? તો શિક્ષક. તો આપણે અહીંયા લખીશું શિક્ષક બરાબર. હવે બે ચાકડો લાકડી. તો એનો ઉપયોગ કોણ કરે? તો કુંભારભાઈ બરાબર. તો આપણે અહીંયા લખીશું કુંભારભાઈ. ત્રણ લેલું તગારું. તો એનો ઉપયોગ કોણ કરે? તો કડિયાભાઈ. આપણે અહીંયા લખીશું કડિયાભાઈ બરાબર. નંબર ચાર કરવત વાંસલો. હવે કરવત અને વાંસલો આ બંનેનો ઉપયોગ કોણ કરે? તો સુથારભાઈ. આપણે અહીંયા લખીશું સુથારભાઈ બરાબર. હવે આગળ કાતર કાંસકો. તો આ બંનેનો ઉપયોગ કોણ કરે? તો વાળંદભાઈ. તો અહીંયા આપણે જવાબમાં લખીશું વાળંદભાઈ બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જોડકાના જવાબ તમારે લખાઈ ગયા છે અને મારે પણ લખાઈ ગયા છે. હવે જોડકા નંબર બે જોઈએ. અહીંયા પણ એવું જ છે. અહીંયા જુઓ વ્યવસાયકારોના નામ છે અને મેં બ વિભાગમાં સાધનોના નામ આપેલા છે. તેનો ઉપયોગ કોણ, કયા વ્યવસાયકાર કયા સાધનોનો ઉપયોગ કરે તે સાચો જવાબ આપણે લખવાનો છે. તો લખીશું આપણે દરજી. તો દરજી છે એ શાનો ઉપયોગ કરે? તો સામે આપ્યું છે તેમાં જુઓ નંબર બેમાં કાતર સંચો બરાબર. હવે કાચિયો. તો કાચિયો છે એ જુઓ અહીંયા સાબુ બ્રશ ઇસ્ત્રી એનો ઉપયોગ કરે? ના કરે. કાતર સંચો તો એ આવી ગયો. ત્રાજવા ટોપલા. તો આપણે લખીશું અહીંયા ત્રાજવા અને ટોપલા બરાબર. હવે નંબર ત્રણ ખેડૂત. તો ખેડૂત શાનો ઉપયોગ કરે? તો સામે પાંચ નંબરના ખાનામાં જુઓ ગાડું ટેક્ટર. તો આપણે લખીશું ગાડું ટ્રેક્ટર બરાબર. હવે નંબર ચાર ધોબી. તો નંબર એકમાં આપેલું છે સાબુ બ્રશ ઇસ્ત્રી. હવે નંબર પાંચ પોલીસ. તો પોલીસનો ઉપયોગ કરે? તો સિસોટી અને લાકડી બરાબર. લખાઈ ગયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે સામે પાના નંબર 13 ઉપર જોવાનું છે. ત્યાં પણ જોડકા આપેલા છે. જુઓ અહીંયા દુકાનોના નામ લખેલા છે અને સામે કઈ વસ્તુ મળે તે. તો અહીંયા મેડિકલ સ્ટોર, નંબર બેમાં સ્વીટ માર્ટ, ત્રીજા નંબરે કિરાણા સ્ટોર, ચોથા નંબરે મોબાઈલ શોપ અને પાંચ નંબરે બેકરી. સામે બ વિભાગમાં સિમ કાર્ડ, ચોખા, ક્રીમ રોલ, મોહન થાળ અને દવા. તો આમાં જે જવાબ અનુરૂપ આવે ત્યાં તે જવાબ લખવાનો છે. તો પહેલું છે મેડિકલ સ્ટોર. તો મેડિકલ સ્ટોરમાં શું મળે વિદ્યાર્થી મિત્રો? તો દવા. તમે જ્યારે કોઈ બીમાર પડે ત્યારે ડૉક્ટર દવા લખી આપે છે, બહારથી લાવવાની, બજારમાંથી લાવવાની. તો એ દવા લેવા ક્યાં જાઓ છો? તો મેડિકલ સ્ટોરમાં, ત્યાંથી જ મળે છે ને બરાબર. તમે કિરાણા સ્ટોરમાં જઈને કહો દવા આપો તો એ ના મળે બરાબર. ત્યાં આગળ તેલ, ચોખા, ઘઉં વગેરે મળે છે. અને નંબર બે સ્વીટ માર્ટ. તો મોહન થાળ આવશે. તમને કોઈક વખત મીઠાઈ ખાવાની ઈચ્છા થાય તો તમે એ મીઠાઈ લેવા ક્યાં જશો? તો સ્વીટ માર્ટ. શાકભાજીની દુકાને જઈને કહો કે મોહન થાળ આપો તો મળે? તો ના મળે બરાબર. હવે નંબર ત્રણ
કિરાણા સ્ટોર, તો કિરાણા સ્ટોરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચોખા, બરાબર. નંબર 4, મોબાઈલ શોપ, તો મોબાઈલ શોપની દુકાને શું મળે? તો સિમ કાર્ડ. તો અહીંયા લખીશું સિમ કાર્ડ, બરાબર. હવે નંબર 5, બેકરી, તો શું આવશે? ક્રીમ રોલ, બરાબર, ક્રીમ રોલ. જો દુકાન નંબર 3 આવ્યા, જો અહીંયા વિભાગમાં કાપડ વણી, કપડાં સીવે, ખેતી કરે, ગૃહ પીંચી, ગાટલા બનાવે, કપડાં ધોઈ, ઇસ્ત્રી કરે, અને સામે વ્યવસાયકારોના નામ લખેલા છે, ટોબી, પિંજારો, વણકર, ખેડૂત અને દરજી. તો આપણે સાચો જવાબ લખવાનો છે, યોગ્ય જવાબ જે આવતો હોય તે. તો કાપડ વણી, તો કાપડ કોણ વણે? તો વણકર, બરાબર. કપડાં કોણ સીવે? તો દરજી. ખેતી કોણ કરે? તો ખેડૂત, બરાબર. રૂપ પીંજીને ગાદલા કોણ બનાવે? તો ત્યાં આ જવાબ આવશે પિંજારો, બરાબર. હવે કપડાં ધોઈ ઇસ્ત્રી કરે, તો તે ખાનામાં આવશે ધોબી, બરાબર. હવે ઝુલકા નંબર 4, આગળના ઝુલકા આવ્યા, બરાબર. જો અહીંયા છે વિભાગમાં ખેડૂતે બિલ્લીને, વણકરે બિલ્લીને, કુંભારે બિલ્લીને, મોચીએ બિલ્લીને, સુથારે બિલ્લીને, અને જે વ્યવસાયકારો છે એમને કઈ વસ્તુ બિલ્લીને આપી તે આપણે વચ્ચે જવાબમાં લખવાની છે. સામે બહુ વિભાગમાં આપેલી છે. ચંપલ બનાવી આપ્યા. નંબર 2, ઘોડો આપ્યો. નંબર 3, ગાડી બનાવી આપી. નંબર 4, કપાસ આપ્યો. અને નંબર 5, કાપડ વણી આપ્યું. તો હવે આપણે અહીંયા જવાબના ખાનામાં જે જવાબ આવતો હશે તે લખીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખેડૂતે બિલ્લીને, તો ખેડૂતે બિલ્લીને શું આપ્યું હતું? તો કપાસ આપ્યો, બરાબર. વણકરે બિલ્લીને, વણકરે શું આપ્યું? તો કાપડ વણી આપ્યું, બરાબર. કુંભારે બિલ્લીને, કુંભારે બિલ્લીને શું આપ્યું? તો ઘડો આપ્યો, બરાબર. હવે નંબર 4, મોચીએ બિલ્લીને, મોચીભાઈએ બિલાડી બેનને શું આપ્યું? તો મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા, બરાબર. નંબર 5, સુથારે બિલ્લીને, સુથારે બિલ્લીને શું આપ્યું? તો ગાડી બનાવી આપી, બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઝુલકા પૂરા થાય છે. હવે આગળનો નવો પ્રશ્ન છે, માગ્યા મુજબ 5 નામ લખો. અહીંયા છે કારીગરોના, કારીગરના નામ. તો અહીંયા કારીગરના નામ લખીશું આપણે મોચી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું નથી કે હું લખાવું તે જ કારીગરોના નામ તમારી પરીક્ષામાં લખવાના છે પેપરમાં, એ સિવાય બીજા કોઈ આવડતા હોય તો પણ તમે લખી શકો છો, બરાબર. કારીગરોના ઘણા બધા નામ હોય છે, મોચી, કુંભાર, સુથાર, લોહાર, દરજી. અહીંયા મેં 5 નામ લખ્યા છે, એ સિવાય તમને બીજા કોઈ આવડતા હોય તો પણ લખી શકો છો. જો અહીંયા મેં લખ્યા મોચી, કુંભાર, સુથાર, લોહાર, દરજી, તો તમે એ સિવાય બીજા કોઈ આવડતા હોય, વણકર, વણકર, કંસારો, કડીઓ, સોની, શિક્ષક, આમ તમને જે આવડતા હોય તે નામ તમે લખી શકો છો, બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં અહીંયા મેં જે આજે તમને ભણા, આજે જે તમને શીખવ્યું છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જો અહીંયા પ્રશ્ન છે, અલગ પડતા શબ્દ પર લંબગોળ કરો, એ પછી જોડકા યોગ્ય રીતે જોડો,
तो जोड़का पांचे पांच जोड़वाना छे। जोड़का जोड़ाई जाए पछी माग्या मुजब पांच नाम लखो। आटलू लेसन तमारे घरेथी प्रश्नना जवाब लखी लावाना छे, बराबर नोटमां। लेसन फरजियात करवानुं छे ज्यारे एसाइनमेंट जमा करवाना थशे त्यारे तमारुं लेसन पण जोवामां आवशे। अने आगळनुं जे बाकी रह्युं छे તે હવે આપણે આગળના પીડીઓમાં કરીશું, બરાબર।